નમસ્કાર, એજયુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું તારીખ 12 સપ્ટેમ્બર 2019 ના ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ઘણા બધા મહત્વના સમાચાર છે એ પહેલા નમ્ર વિનંતી કે ઘણા બધા મિત્રો એજયુ સફર સાથે એક પછી એક જોડાતા જાય છે અને ઘણા બધા નવા મિત્રો જોડાય છે, ત્યારે ફરી એક વખત વિનંતી કરી દઉં કે અમારી બે પ્રકારની ચેનલ છે, એક છે હિન્દી અને એક છે ગુજરાતી. ગુજરાતીમાં આપણી જૂની અને જાણીતી એજયુ સફર ચેનલ અને નવી GK2020 યુટ્યુબ હિન્દી ચેનલ, બંને ઉપર અમે એજયુ સફરની ટીમ છે ઈ કરંટ અફેર રજૂ કરીએ છીએ. બંને વચ્ચે ઘણો તફાવત હોય છે. આપણે એજયુ સફરની જે કરંટ અફેરની ચેનલ છે એના ઉપર આપણે ગુજરાતને લગતા મહત્વના, એ સિવાય આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પણ સમાચાર કવર કરી લઈએ છીએ. અને GK2020 ચેનલ ઉપર આપણે નેશનલ અને ઇન્ટરનેશનલના મહત્વના ન્યૂઝને કવર કરી લઈએ છીએ અને બંને વચ્ચે ઘણો તફાવત હોય છે. તો જો તમે બંને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બંનેને, જેથી કરીને આવનારા તમારી એક્ઝામની અંદર એક પણ કરંટ અફેરનો પ્રશ્ન ન છૂટે. તો ચાલો આ વિનંતી સાથે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેરને. અને સૌ પ્રથમ આજે દિન વિશેષમાં આવે છે 12મી સપ્ટેમ્બર, એટલે હિતેન્દ્ર દેસાઈનો નિર્વાણ દિવસ. અહીં તમે જોઈ શકો છો હિતેન્દ્રભાઈ દેસાઈ એટલે આપણા ગુજરાતના ત્રીજા નંબરના મુખ્યમંત્રી. તો તેમનું પૂરું નામ શું હતું? હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈનું પૂરું નામ, કે જેમનો જન્મ આપણા સુરત જિલ્લામાં થયો હતો. 9 ઓગસ્ટ 1915 ના રોજ હિતેન્દ્રભાઈ દેસાઈનો જન્મ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા અને તેઓ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા. અને જ્યારે આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓની વાત આવે છે ત્યારે તમને જો સિક્વન્સમાં યાદ હોય તો પ્રથમ નંબરથી આજ સુધીના તમામ મુખ્યમંત્રી વિશે તમે લખજો. પરીક્ષા માટે બંધારણીય દ્રષ્ટિએ બંને રીતે મુખ્યમંત્રી ખૂબ જ અગત્યનો ટોપિક હોય છે, આપણે સૌ જાણીએ છીએ. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણ મંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો હતો. જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેઓ કાયદા મંત્રાલય પણ તેમણે સંભાળેલું. અને આવા આપણા મુખ્યમંત્રીનું અવસાન 12 સપ્ટેમ્બર 1993 ના રોજ અમદાવાદ મુકામે થયું હતું. તો આપણે એક મહત્વના આપણા મુખ્યમંત્રીને જોયા અને ત્યાર પછી આવીએ છીએ ભારતના મહત્વના સમાચાર ઉપર. અને તાજેતરમાં જ તે આપણે સંરક્ષણ ક્ષેત્રે, કારણ કે એક બાજુ છે ઈ સિયાચિનનો પ્રશ્ન હોય કે પછી પાકિસ્તાન સાથે આપણે જમ્મુ કાશ્મીર અને એમાં પાક ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે POK નો પ્રશ્ન હોય, ત્યારે આપણે સુરક્ષા ક્ષેત્રે આપણા રાજનાથસિંહ એક પછી એક કદમ ઉઠાવી રહ્યા છે, ત્યારે આપણા સુરક્ષા મંત્રી અને આપણા દેશમાં આ વર્ષે સુરક્ષા ક્ષેત્રે બજેટમાં પણ જ્યારે વધારો કરવામાં આવ્યો છે ત્યારે એવા સમાચાર જોઈએ તો એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને આ પરીક્ષણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો આ પરીક્ષણ આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતેના ફાયરિંગ રેન્જ ખાતે કરવામાં આવ્યું છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને એનું સફળ પરીક્ષણ. ઇન્ડિયન આર્મી દ્વારા આ મિસાઈલની થર્ડ જનરેશનની ડિમાન્ડ કરાયા બાદ આ મિસાઈલ ડેવલપ કરવામાં આવી છે. તાજેતરમાં થયેલું આ ત્રીજું પરીક્ષણ છે. અને ત્યાર પછી સમાચાર આવે છે આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના, કે PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે PK મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે. તો બે મહત્વના પદ હોય છે, એક છે તેના મુખ્ય સચિવ અને એક હોય છે તેના મુખ્ય સલાહકાર. તો મુખ્ય સચિવ તરીકે PK મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે અને મુખ્ય સલાહકાર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે તો કે પ્રદીપ કુમાર સિંહાની. તો આ બે વ્યક્તિને તમે ખાસ યાદ રાખજો, એક છે PK મિશ્રા અને એક છે પ્રદીપ કુમાર સિંહા. તો આ બંને વ્યક્તિઓ વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ PK મિશ્રા. તો તેમનું પૂરું નામ શું છે? પ્રમોદ કુમાર મિશ્રા. અને જ્યારે પૂર્વ કેબિનેટ સેક્રેટરી એવા પ્રદીપ કુમાર સિંહાને PM મોદીના પ્રિન્સિપાલ એડવાઇઝર તરીકે નિયુક્ત કરાયા હોવાની સરકારે જાહેરાત કરી છે, એટલે મુખ્ય સલાહકાર તરીકે પ્રદીપ કુમાર સિંહા આવશે અને મુખ્ય સચિવ તરીકે PK મિશ્રા આવશે. વારંવાર એટલા માટે દોહરાવી રહ્યો છું કે પ્રાઇમ મિનિસ્ટરના બંને મહત્વના પદ હોય તો તમારે એ યાદ રાખવા જ જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રમોદ કુમાર મિશ્રા અને PK સિંહા. તો પ્રદીપ કુમાર સિંહા 1972 ની ગુજરાત બેન્ચના સેવા નિવૃત્ત એક IAS અધિકારી છે અને PK સિંહા
હવે વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર તરીકે કામગીરી સંભાળશે, એટલે કે પ્રિન્સિપલ એડવાઇઝર તરીકે કામગીરી સંભાળશે. અને સાથે સાથે બીજી પણ એક આપણા પ્રાઇમ મિનિસ્ટરના કરંટ અફેરની વાત કરી દઉં કે તેમણે છેલ્લા 6 મહિનાની અંદર 2772 જેટલી ભેટ મેળવી છે. અને આ 2772 જે ભેટ મેળવી છે એની અત્યારે ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે. અને ઓનલાઈન વેચાણ દ્વારા જે પણ રકમ ઉપજશે એ રકમ છે એ પ્રાઇમ મિનિસ્ટર છે એ આ એક મહત્વનો પ્રોજેક્ટ કે જેનું નામ છે નમામી ગંગે. તો આ નમામી ગંગેમાં આ બધી જે રકમ ઉપજશે તે આપી દેવાના છે. તો એ પણ તમે યાદ રાખજો. અને વડાપ્રધાન 12 સપ્ટેમ્બરના રોજ કિસાન માનધન યોજના શરૂ કરવાના છે, એટલે કે આજે જ તે કિસાન માનધન યોજનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી. તો આ યોજના વિશે શરૂઆત ક્યાંથી થશે એ પણ એક પ્રશ્ન બને. જે ઝારખંડના રાંચીથી કિસાન માનધન યોજના શરૂ થવાની છે, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી 400 એકલવ્ય નિવાસી શાળાઓ પણ શરૂ કરશે. તો આ એક મહત્વનો પ્રશ્ન છે કે 400 એકલવ્ય નિવાસી શાળાઓ એટલે શું? તો કે ઝારખંડની અંદર આદિવાસી વસ્તી ઘણા પ્રમાણમાં વસે છે, તો આદિવાસી સમુદાય માટે નિવાસી શાળા જે કેન્દ્ર સરકાર હસ્તક વિકસાવવામાં આવે છે એનું નામ હોય છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. તો આ પ્રકારની 400 જેટલી નિવાસી શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરાશે અને રાંચીમાં સચિવાલયની નવી ઇમારતનો શિલાન્યાસ પણ કરાશે. તો આ રીતે આપણે આ યોજના વિશે જાણવું રહ્યું અને કિસાન માનધન યોજનામાં શું મહત્વના કી પોઈન્ટ છે એ પણ યાદ રાખીએ કે આ યોજના અંતર્ગત 5 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ઓછામાં ઓછી પેન્શન સુવિધા આપવામાં આવે એ પ્રકારની આની અંદર જોગવાઈ છે. જે નાના અને સીમાંત ખેડૂતો જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના માટે આગામી 3 વર્ષ એટલે કે 2019 થી માંડીને 2022 સુધીમાં 10,774 કરોડ રૂપિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ દર મહિને ઓછામાં ઓછા 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે અને આ પેન્શન 60 વર્ષ પછી આપવામાં આવશે. એટલે આ યોજનામાં ક્રાઇટેરિયા ઉંમરનો છે 18 થી 40 વર્ષના ખેડૂતો, પરંતુ પેન્શન ક્યારે મળવા પાત્ર થાય છે? 60 વર્ષ પછી. તો આ રીતે આપણે કિસાન માનધન યોજના. અને ત્યાર પછી આવે છે મહત્વના સમાચારની અંદર કે ગૂગલે ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ સાથે જોડાણ કર્યું છે. એટલે ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ સાથે ગૂગલ મેપનું જોડાણ થયું છે, એટલે કે ટ્રાફિક સંદર્ભે જે કાંઈ સિગ્નલ છે એ ગૂગલ મેપને મળશે અને ગૂગલ મેપ દ્વારા ડ્રાઈવરો જોઈ શકશે કે ત્યાં કેટલું ટ્રાફિક છે. એટલે આ રીતે ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે ગૂગલ મેપ દ્વારા આ પ્રકારે એક જોડાણ થયું છે. તો આ કરાર અંતર્ગત ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ ગૂગલ મેપ સાથે માર્ગ સંબંધ થવાની, ડાયવર્ઝન, ટ્રાફિક વગેરેની માહિતી શેર કરશે. આ માહિતીને પછીથી ગૂગલ મેપ્સમાં અપડેટ કરવામાં આવશે જેથી ડ્રાઈવરો ઉપયોગી માહિતી પણ મેળવી શકે. અને ગૂગલની વાત કરીએ તો ગૂગલ એ એક અમેરિકન ટેકનોલોજીની કંપની છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર 1998ના રોજ તેના સ્થાપક હતા લેરી પેજ અને તેની સાથે તેના સહસ્થાપક હતા સર્ગે બ્રિન દ્વારા આ ગૂગલની સ્થાપના કરવામાં આવી છે. અને ખૂબ જ મહત્વની વાત કે હાલમાં ગૂગલના સીઈઓ કોણ છે? તો ભારતીય મૂળના એવા સુંદર પિચાઈ ગૂગલના હાલના સીઈઓ છે. અને કમ્પ્યુટર જેવી એક્ઝામ તમારે જો આવનારી એક્ઝામમાં સિલેબસમાં પોઈન્ટ હોય કમ્પ્યુટરનો, તો એમાં આપણે આ ઇન્ટરનેટ સંબંધી સુવિધા પણ અંદર પોઈન્ટ આવે છે, યાદ રાખવું જોઈએ. અને અહીં એક શબ્દ આવ્યો ગૂગલ મેપ. તો ગૂગલ દ્વારા ગૂગલ મેપની શરૂઆત કઈ તારીખથી કરવામાં આવી એ પણ એક પ્રશ્ન બને. તો યાદ રાખજો તમે 8 ફેબ્રુઆરી 2005 થી આ ગૂગલ મેપની શરૂઆત થઈ છે ગૂગલ દ્વારા. અને ગૂગલમાં 1 લાખથી વધુ કર્મચારીઓ હાલમાં કાર્યરત છે. ગૂગલના મુખ્ય ઉત્પાદનો આપણે જોઈએ તો યુટ્યુબ, ગૂગલ સર્ચ એન્જિન, ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ ટ્રાન્સલેટ, ગૂગલ એડ્સ, ગૂગલ એડસેન્સ, બ્લોગર, ગૂગલ ડોક, ગૂગલ હેંગઆઉટ, ગૂગલ ડ્રાઈવ, ગૂગલ મેપ્સ, જીમેલ, ગૂગલ પ્લે
અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને ગૂગલ પ્લે. તો આ રીતે ગૂગલ પ્લે સ્ટોર આ બધાય તેના ઉત્પાદનો છે અને આની અંદર દરેકના જુદા જુદા ઉપયોગ હોય છે. જેમ કે યુટ્યુબ ઉપર તમે જે વિડીયો નિહાળો છો તે યુટ્યુબ ઉપર જ અપલોડ કરવામાં આવે છે. ગૂગલ એક સર્ચ એન્જિન છે અને સર્ચ એન્જિન એટલે કે બ્રાઉઝરની અંદર તમે જે સર્ચિંગ કરો અને ગૂગલ લખેલું આવે છે તે સર્ચ એન્જિન છે. એવી જ રીતે ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ ટ્રાન્સલેટમાં તમે જુદું જુદું ભાષામાં ફેરફાર કરી શકો, ટ્રાન્સલેટ કરી શકો, એવી રીતે જુદા જુદા આના ઉત્પાદનો છે. તો હું અહીં તમારી સમક્ષ એક મેલ એકાઉન્ટ બોલું છું, સમજી લો કે edusuffer@gmail.com. તો આની અંદર એટ ધ રેટ પહેલા શું નામ આવે છે, એટ ધ રેટ પછી શું આવે છે, જીમેલ કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે, પરીક્ષામાં ઘણી વખત આવા કરંટ અફેરના પ્રશ્નો હાઇલાઇટ થાય છે. તો જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ન ચૂકતા અને આપણે આગળ વધીએ. તો વિશ્વના સમાચારમાં વણી લઈએ કે વડાપ્રધાન મોદીએ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના વડાપ્રધાનને મળ્યા છે. કારણ કે અત્યારે ભારતના પ્રવાસે છે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના વડાપ્રધાન, એટલે આર ઈ ગોન્સાલ્વેઝ ભારતની મુલાકાતે આવેલા સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના પહેલા વડાપ્રધાન છે. હકીકતમાં તો તેઓ આ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એટલે કે UNCCD, જેનું પૂરું નામ શું થાય છે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન સંમેલન, જે ગ્રેટર નોઈડા દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યું, ત્યાં તેઓ ભાગ લેવા આવ્યા હતા. અને ઘણી વખત પરીક્ષામાં આવું જો પૂછાય તો યુનાઇટેડ નેશન્સની જ એક શાખા એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, જેનું તાજેતરમાં સંમેલન યોજાઈ ગયું આપણે દિલ્હી મુકામે, અને પર્યાવરણ મંત્રીનું નામ પણ ખાસ યાદ રાખજો, પ્રકાશ જાવડેકર. અને આ UNCCDની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1994માં. આ સમય દરમિયાન બંને દેશો કુશળતા વિકાસ, શિક્ષણ, તાલીમ, સંસ્કૃતિ, આપત્તિ વ્યવસ્થાપન અને નાણાં ક્ષેત્રે સહયોગ પર સંમત થયા છે. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સ એ એક ટાપુ દેશ છે જે પૂર્વી કેરેબિયન સમુદ્રમાં આવેલો એક દેશ છે. તેની રાજધાની છે કિંગ્સ ટાઉનમાં આવેલી છે તેની રાજધાની, અને તે 27 ઓક્ટોબર 1979 રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયો હતો. ત્યાર પછી આવે છે ખેલ જગત. તો ખેલ મંત્રાલયે ભારતની પેરાલિમ્પિક સમિતિની માન્યતા છે તે રદ કરી દીધી છે, કારણ કે કેટલાક ધારાધોરણોનું ઉલ્લંઘન કરવાથી આપણા ખેલ મંત્રાલયે આ ભારતની પેરાલિમ્પિક સમિતિની માન્યતા રદ કરી છે. તો આ માન્યતા ભારતીય રાષ્ટ્રીય રમત ગમત વિકાસ સંહિતા 2011ના ઉલ્લંઘનને કારણે રદ કરવામાં આવી છે. ભારતની પેરાલિમ્પિક સમિતિની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. તે પેરાલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓની પસંદગી કરવાનું કામ આ પેરાલિમ્પિક સમિતિનું છે. અને જ્યારે પણ આ ખેલ મંત્રાલયની વાત આવે એટલે આપણે યાદ રાખવા જોઈએ આપણા કિરણ રિજિજુ, જે હાલના આપણા રમત ગમત અને યુવા મંત્રાલયના મંત્રી છે, અને તેઓ રાજ્ય કક્ષાના પરંતુ સ્વતંત્ર પ્રભારના મંત્રી છે. તો અહીં આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ. મેં તમને પ્રશ્નો પૂછ્યો છે કે કોઈ પણ મેલ એકાઉન્ટ છે એ કેટલા ભાગમાં વિભાજિત હોય છે, તમે અહીં કમેન્ટ બોક્સમાં પણ જણાવશો, અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીઓ કયા કયા અત્યાર સુધીમાં થઈ ગયા તે પણ સિક્વન્સમાં તમે લખી શકો છો. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.